વડોદરા બોટ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ. હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકોને 2 શિક્ષિકાના ડૂબી જવાથી મોત થયા હતા. મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેજી અર્ધનગ્ન હાલતમાં અડોડતા અડોડતા હરણી તળાવ પહોંચ્યા. દુર્ઘટના મામલે કોટિયા પ્રોજેક્ટ સાથે જોડાયેલા 20 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. દાવો છે કે 19 માર્ચ પહેલા કોર્ટ સમક્ષ SIT ચાર્જશીટ રજૂ કરશે. જોકે સામાજિક કાર્યકર અતુલ ગામેજીની માંગ છે કે કોર્પોરેશન અધિકારીઓ અને શાળા સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.